અને બે વત્તા કર્યા પછી તમને મળે ચાર આ આપણા માટે સ્વાભાવિક છે પણ જો આ તમે સંખ્યા રેખા ઉપર દોરો તો તમે કરશો એટલે અને અને જો જો હું તમને પૂછું કે બે બાદ બાદ એક અથવા તમે પર શરૂ કરો અને બે બાદ કરો તો તમે એક પર પહોંચો તો બે વત્તા બે બરાબર ચાર અને ત્રણ બાદ બે બરાબર એક અને આ તમને એક મજાક લાગશે અને જો હું તમને કહું કે એક બાદ ત્રણ શું છે હે હા તો તે સરખું જ છે તમે એક પર શરૂ કરો અને આપણે જઈશું એક અને હવે આપણે જઈશું શૂન્યની નીચે શૂન્યની નીચે તો અહીંયા થાય છે ઋણ પૂર્ણાંક શરૂઆત ઋણ પૂર્ણાંક એક ઋણ પૂર્ણાંક બે ઋણ પૂર્ણાંક ત્રણ અને આગળ પણ એ જ રીતે તો જો હું એક પર શરૂ કરું અને અહીંયા એક બાદ ત્રણ તો હું જઈશ એક બે ત્રણ અને હું પહોંચીશ ઋણ પૂર્ણાંક બે પર તો એક બાદ ત્રણ બરાબર ઋણ પૂર્ણાંક બે આ તમારી રોજબરોજની જિંદગીમાં થાય છે તેવું જ છે જો હું તમને કહું કે ભાઈ આજે ખૂબ ઠંડી છે એક ડિગ્રી છે પણ આવતીકાલે ત્રણ ડિગ્રી ઠંડી વધશે તો તમને કદાચ ખ્યાલ હશે કે ત્યારે આપણે ઋણ પૂર્ણાંક બે ડિગ્રીના તાપમાન પર હોઈશું તો એ જ છે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અને યાદ રાખો કે જ્યારે ઋણપૂર્ણાંક સંખ્યા મોટી હોય જેમ કે ઋણ પૂર્ણાંક પચાસ તો તે ઋણ પૂર્ણાંક કરતાં વધુ ઠંડી હોય છે ખરું ને તો ઋણ પૂર્ણાંક પચાસ એ ઋણપૂર્ણાંક વીસ કરતાં ઓછી સંખ્યા છે ક્યાંય ડાબી બાજુએ છે તો ધીમે ધીમે તમને આની ટેવ પડી જશે ક્યારેક તમે શરૂઆત કરો તો તમને થશે કે પચાસ તો વીસ કરતા મોટી સંખ્યા કહેવાય પણ અહિયાં તે ઋણ પૂર્ણાંક પચાસ છે ધન પૂર્ણાંક પચાસ નહીં તો ચાલો થોડાક દાખલા કરીએ અને હું કાયમ સંખ્યા રેખાનો ઉપયોગ કરીશ કેમકે તે ખૂબ કામની છે તો હવે એક દાખલો કરીએ પાંચ ઓછા બાર મને લાગે છે કે તમને હવે ખ્યાલ આવતો હશે કે જવાબ શું હશે પણ હું અહીંયા એક લીટી દૂરીશ પાંચ ઓછા બાર પાંચ ઓછા બાર હું અહીંયા દૂરીશ ઓછા દસ ઓછા નવ ઓછા આઠ અહીં જગ્યા ઓછી પડશે ઓછા સાત ઓછા છ ઓછા પાંચ મેં અને પહેલાં જ દોર્યું તો ચાલત ઓછા ચાર ઓછા ત્રણ ઓછા બે ઓછા એક શૂન્ય એક બે ત્રણ ચાર અને અહીં પાંચ હું આ નિશાનીને આગળ લઈ જઈશ બરાબર પાંચ ઓછા બાર તો આપણે પાંચ પર શરૂ કરીશું અને આના માટે હું અલગ રંગ વાપરીશ તો આપણે પાંચ પર શરૂ કરીને ડાબી બાજુએ બાર પગલાં જઈશું કેમકે આપણે બાર બાદ કરવા છે તો આપણે એક બે ત્રણ શરૂ કરીને બાર પગલાં પાછળ જઈશું તો આવશે ઋણ પૂર્ણાંક સાત રસપ્રદ છે ને કેમ કે બાર ઓછા પાંચ ધન પૂર્ણાંક સાત બરાબર થાય તો હું કહીશ કે તમે આ તરફ જરા ધ્યાન આપો કે આવું કેમ બાર અને પાંચ વચ્ચેનો તફાવત સાત કેમ અને આ તફાવત બે રીતે થઈ શકે અહીંયા આપણે એ પણ કહીએ છીએ કે પાંચ અને બાર વચ્ચેનો તફાવત એ ઋણપૂર્ણાંક સાત છે પણ આ બે સંખ્યાઓ એકબીજાથી એટલે દૂર છે પણ અહીં આપણે નીચલી સંખ્યાથી શરૂઆત કરી મને લાગે છે કે આ છેલ્લું જે મેં કહ્યું તેનાથી તમે મૂંઝવાઈ ગયા હશો પણ આપણે આગળ વધીશું આપણે જોયું તેમ પાંચ ઓછા બાર બરાબર ઓછા સાત ચાલો આપણે બીજો દાખલો ગણીએ ઋણ પૂર્ણાંક ત્રણ વત્તા પાંચ બરાબર ચાલો આ સંખ્યા રેખાનો ફરી ઉપયોગ કરીએ ઋણ પૂર્ણાંક ત્રણ વત્તા પાંચ આપણે જમણી બાજુએ જઈશું એક બે ત્રણ ચાર પાંચ આ બે આવ્યા જવાબ છે બે તો ઋણ પૂર્ણાંક ત્રણ પાંચ બરાબર બે આ રસપ્રદ છે કેમ કે પાંચ ઓછા ત્રણ બરાબર પણ બે હોય છે તો તમે જોયું તેમ પાંચ ઓછા ત્રણ પણ સરખું જ છે પાંચ ઓછા ત્રણ લખવાની આ ફક્ત બીજી રીત છે અથવા ઋણ પૂર્ણાંક ત્રણ વત્તા પાંચ સર્વસામાન્ય રીતે નકારાત્મક સંખ્યાઓની આસાન ગણતરી એ સામાન્ય વત્તા અને બાદ ગણીએ તેવી જ છે પણ હવે જ્યારે આપણે બાદ કરીએ તો આપણે શૂન્યની નીચે ડાબી બાજુ જઈ શકીએ છીએ ચાલો હજી એક દાખલો કરીએ તો હવે આનો જવાબ શું આવશે તો સમજો કે બે ઓછા ઓછા ત્રણ જો તમે વિચારશો કે આ કઈ રીતે ગણીશું તો તમને ખ્યાલ આવશે પણ અહીં જોવાલાયક છે કે ઋણ પૂર્ણાંક સંખ્યા તે ઋણ સંજ્ઞા ખરેખર નાબૂદ થઈ જાય છે તો આ બે વત્તા ત્રણ જેવું થયું અને તેનો જવાબ પાંચ છે બીજી રીતે પણ તમે આ કરી શકો છો ચાલો હજી એક દાખલો કરીએ ઋણ પૂર્ણાંક સાત ઓછા ઓછા બે એટલે તો તેનો જવાબ ઋણ પૂર્ણાંક સાત વત્તા બે જેટલો જ હોય અને યાદ રાખો આપણે ઋણ પૂર્ણાંક સાતથી શરૂ કરી અને બે પગલાં જમણી બાજુ જઈશું તો જો આપણે જમણી બાજુએ પહેલું પગલું લઈએ તો ઋણ પૂર્ણાંક છ આવે અને પછી આપણે જમણી બાજુએ બીજું પગલું લઈએ તો ઋણ પૂર્ણાંક પાંચ આવે તો ખ્યાલ આવે છે કે ઋણ પૂર્ણાંક સાત વધતા બે એ તો બે ઓછા સાત જેટલું જ છે જો બે ડિગ્રી અને સાત ડિગ્રી ઠંડી વધે તો તે હશે ઓછા પાંચ અને ભાગલા દ્વારા વધુ સરળતાથી સમજાશે મારા કરતાં સરળ તો ચાલો હવે ઘણા બધા દાખલા કરીએ તો જો હું કહું કે નકારાત્મક સાત ઓછા ત્રણ તો આપણે નકારાત્મક સાતની ડાબી બાજુએ ત્રણ પગલાં જઈશું તો આપણને મળશે ઋણ પૂર્ણાંક સાત કરતાં ત્રણ ઓછા અને તે છે નકારાત્મક દસ ખરું ને હવે સમજાય છે કે જો આપણી પાસે સકારાત્મક સાત વધતા ત્રણ હોત તો આપણે અહીંયા શૂન્યની જમણી બાજુના સાત પર છીએ અને આપણે સાત થી ત્રણ પગલા હજી જમણી બાજુએ જઈશું તેથી આપણને મળશે સકારાત્મક દસ પણ અભ્યાસ એ જ આપણને મદદરૂપ થશે તો કે ઓછા ત્રણ તો આમાં નકારાત્મક સંજ્ઞા નાબૂદ થશે અને તેનો જવાબ હશે છ તો ત્રણ ઓછા ત્રણ એ તો આસાન છે એ છે શૂન્ય ઓછા ત્રણ ઓછા ત્રણ એટલે તો અહીંયા આપણને ઓછા ત્રણ કરતા ત્રણ હજી ઓછા મળશે જે થશે ઓછા છ ઓછા ત્રણ ઓછા ઓછા ત્રણ એટલે રસપ્રદ છે તો ઓછી સંજ્ઞા નાબૂદ થાય અને તમને મળશે ઓછા ત્રણ વધતા ત્રણ તો જો આપણે શૂન્યથી ત્રણ પગલાં ડાબે જઈએ અને પછી ત્રણ પગલાં જમણી બાજુએ આવીએ તો આપણે ફરી એકવાર શૂન્ય પર આવીએ હવે સમજાય છે ખરું ને હું આને ફરી એકવાર કરીશ ઓછા ત્રણ ઓછા ઓછા ત્રણ કોઈ પણ સંખ્યાને ખુદથી બાદ કરતા શૂન્ય આવે ખરું ને એટલે જ તે શૂન્ય બરાબર હોય અને એટલે જ એ અનિવાર્ય છે કે એવા બે નકારાત્મક સંજ્ઞાઓ નાબૂદ કરીએ અને તે કંઈક આવું જ છે હજી થોડાક દાખલા કરીએ બાર ઓછા તેર કરીએ એ તો આસાન છે તો બાર ઓછા બાર એટલે શૂન્ય અને બાર ઓછા તેર એટલે નકારાત્મક એક આઠ ઓછા પાંચ કરીએ તો આ એક સાધારણ દાખલો થયો જવાબ છે ત્રણ આપણે પાંચ ઓછા આઠ કરીએ તો અહીં આપણે છેક શૂન્ય સુધી જઈશું અને ત્યાર પછી શૂન્યની ડાબી બાજુએ હજી ત્રણ પગલા એટલે કે ઓછા ત્રણ સુધી જઈશું હું અહીંયા માપ પટ્ટી દોરીશ જો આ શૂન્ય છે આ છે પાંચ અને હવે આપણે ડાબી બાજુએ આઠ પગલા જવાનું છે તો અંતે આપણે પહોંચીએ નકારાત્મક ત્રણ પર ખરેખર તો આ એક સારી કસરત છે તો આને અજમાવી જુઓ અને ત્યાં સુધીમાં હું હજી થોડાક ભાગલા તૈયાર કરીશ અને તે તમને આટલી હદે નહીં ગુજવે તમે સેમિનારમાં પણ જોડાઈ શકો છો જે નકારાત્મક સંખ્યાઓના વધતા અને બાદની ગણતરી સંબંધી છે ચાલો ત્યારે મજા કરો આવજો